બાદ તારા તારા તેની માતા અને નાના સાથે રાજકોટમાં રહે છે. તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી, તેમણે તારાને દત્તક લીધી છે. મીનાક્ષી સવારે ઓફિસમાં જાય છે અને સાંજે આવે છે. જ્યારે તારા શાળાએથી આવે છે ત્યારે તેના નાના તેની સંભાળ રાખે છે. નાના તેને જમાડે છે, ગૃહકાર્યમાં મદદ કરે છે અને તેની સાથે પણ રમે છે. રજાઓમાં તેઓ ત્રણેય દૂર જગ્યાએ ફરવા જાય છે અને મજા માણે છે. કોઈ સમયે તારાની માસી માસા અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે. આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો કરે છે. ત્યારબાદ અહીં છે વિચારો અને લખો. તારાની દેખભાળ કોણ રાખે છે, કેવી રીતે? ડોક્ટર તારાની દેખભાળ એના નાના રાખે છે. તેઓ તેને જમાડે છે, ગૃહકાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે છે. ત્યારબાદ નંબર બે, કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે? ઉત્તર, કુટુંબના સભ્યો ભેગા મળીને જુદી જુદી વાતો કરે છે. જેવી કે નંબર એક, સામાજિક વ્યવહારની વાતો, કુટુંબની અંદરોઅંદરની વાતો, બાળકોના શિક્ષણની તેમજ વર્તનની અને સમજની વાતો, પોતાના સારા નરસા અનુભવોની વાતો અને ઘર ખર્ચની વાતો વગેરે. ત્યારબાદ આગળનો એક કુટુંબ જોઈએ, રેહાના અને હબીબ. બાળકો, આ પાઠમાં ઘણા બધા કુટુંબોની વિશે આપણને સમજાવેલું છે, એટલા માટે આ કુટુંબમાં કયા કુટુંબમાં શું થાય છે અને કયા કુટુંબમાં કયા કયા પાત્રો આવે છે, એટલે કે કયા કયા નામના વ્યક્તિઓ આવે છે, તે પણ તમારે યાદ રાખવાનું છે. એટલે તમે હું વાંચું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે. ત્યારબાદ રેહાના અને હબીબ, બરાબર? તો રેહાના અને હબીબ શહેરમાં રહે છે, બંને નોકરી કરે છે. હબીબ સરકારી ઓફિસના ક્લાર્ક છે અને રેહાના શાળામાં ભણાવે છે. અને તેમના તમારે ધંધાઓ પણ યાદ રાખવાના છે. તો રેહાના શું કરે છે? તો રેહાના અને હબીબ શહેરમાં રહે છે અને બંને નોકરી કરે છે, પરંતુ હબીબ એ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને જ્યારે રેહાના એ શાળામાં ભણાવે છે. હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે રહે છે. સાંજે તેઓ ત્રણેય સાથે બેસીને ટીવીવિઝન જોવે છે. તેમને ચર્ચા જોવી પણ ગમે છે. રજાઓમાં પાડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા આવે છે, ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય અને ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જુએ છે. ત્યારબાદ અહીં છે વિચારો અને કહો, આ કુટુંબમાં કોણ કોણ છે? તો આ કુટુંબમાં કોણ કોણ? તો આ કુટુંબમાં રેહાના, હબીબ અને હબીબના પિતાજી રહે છે. ત્યારબાદ ટીવીવિઝન, તમને શું ટીવીવિઝનમાં તમને શું જોવું ગમે છે, કેમ? ઉત્તર, ટીવીવિઝનમાં મને કાર્ટૂન, ક્વિઝ, બાળકોની સિરિયલો જેવી કે છોટા ભીમ, હનુમાન, બહાદુર બાળકો વગેરે જોવું ગમે છે, કારણ કે કાર્ટૂનથી મને ખૂબ જ મજા આવે છે. ક્વિઝ દ્વારા નવું શીખવા અને જાણવા મળે છે તથા બાળકોની સિરિયલથી પ્રેરણા મળે છે. તેનાથી મારા જીવનમાં સાહસના ગુણ કેળવાય છે. ત્યારબાદ નંબર ત્રણ, કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈ મજા કરે છે? તો ઉત્તર, રજાઓમાં પાડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે છે, બહાર ફરવા જાય છે, તો ક્યારેક નાટકો અને ચલચિત્રો પણ જુએ છે. ત્યારબાદ આગળનું એક કુટુંબ જોઈએ તો અહીં છે કેતન, કેતનનું કુટુંબ. કેતન તેના પિતા, કાકા અને પિતરાઈભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે. કેતન અને તેના ભાઈઓ અમદાવાદ ભણવા માટે આવવું પડ્યું. તેના પિતા અને કાકા અહીં કામ કરે છે.
બધા ભેગા મળીને ઘર કામ કરે છે. કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે. કેતનના પિતા બજારમાંથી ખરીદી કરી લાવે છે. તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલે છે. કેતનની માતા, દાદા, દાદી, કાકી, નાના મોટા ભાઈ, બહેન, બહેનો તેઓના ગામડે રહે છે. વર્ષમાં એકવાર કેતન ગામડે જાય છે અને તેની માં ગામડે રહે છે. કેતન અમદાવાદમાં રહે છે. તે તેની માને ખૂબ યાદ કરે છે અને તે એમને પત્ર પણ લખે છે. ત્યારબાદ આપણે કેતનનું કુટુંબ તો જોઈ લીધો, બરાબર. હવે આપણે પ્રશ્નો જોઈએ. ત્યારબાદ નંબર એક, કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? તો ઉત્તર, કેતન તેની માતાને પત્રો લખે છે. તે વર્ષમાં એકવાર તેના ગામડે જાય છે. આ રીતે તેઓ એકબીજા સાથે સંપર્કમાં રહે છે. ત્યારબાદ નંબર બે, કેતનના કુટુંબમાં કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે? કેમ? ઉત્તર, કેતન તેના પિતાજી, કાકા અને કાકાના દીકરા એટલે કે પિતરાઈ ભાઈઓ શહેરમાં રહે છે. કેતનના પિતા અને કાકા શહેરમાં કામ કરે છે. કેતન અને તેના પિતરાઈ ભાઈઓ ભણે છે. કેતનના મમ્મી, દાદા, દાદી, કાકી અને નાના મોટા ભાઈઓ કે બહેનો ગામડામાં રહે છે, કારણ કે કેતન અને તેના પિતરાઈઓને ભણવા માટે અમદાવાદ શહેરમાં આવવું પડ્યું છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પાઠ્યપુસ્તકના માધ્યમથી સીતા, તારા અને કેતનના કુટુંબ વિશે જોયા. હવે આપણે એમાંથી થોડાક પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન એક છે, દેવેન્દ્રના કુટુંબમાં કોણ કોણ છે? તો દેવેન્દ્રના કુટુંબમાં આપણે જોઈએ તો દેવેન્દ્રના કુટુંબમાં દેવેન્દ્ર એક પોતે, તેમની પત્નીનું નામ હતું મંજુલા અને તેમના બે બાળકો દિવ્યા અને માનવ, આમ કુલ ચાર જણા પોતે હતા. પ્રશ્ન બે, સીતાના પરિવારમાં કોણ કોણ છે? તો સીતાના પરિવારમાં આપણે જોયું તો સીતાના પરિવારમાં સીતા પોતે, તેના માતા પિતા, તેની નાની બહેન ગીતા, દાદા, દાદી, ફોઈ, કાકા અને કાકાના કુલ ત્રણ બાળકો, આમ કાકા, મોટા કાકી અને નાના કાકા, આટલા સાથે પરિવારમાં રહેતા હતા. એટલે આ થયું આખું સંયુક્ત કુટુંબ, કારણ કે એમાં દાદા, દાદી, ફોઈ, કાકા, કાકી એમના પણ બાળકો બધા સાથે રહે, એટલે કયા થાય, સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. હવે આપણે પ્રશ્ન ત્રણ જોઈએ. તો પ્રશ્ન ત્રણમાં છે, મીનાક્ષી અને તારા વચ્ચે શું સંબંધ છે? તો તારાની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી, પરંતુ મીનાક્ષીએ તારાને દત્તક લીધેલી છે અને તેની પુત્રી તરીકે સ્વીકારી છે. તારાની માતા, જેનું નામ અહીંયા પર આપણે પાઠ્યપુસ્તકમાં જોયું, તેનું નામ મીનાક્ષી છે, પણ મીનાક્ષીની સગી માં એક તારા મીનાક્ષીની માં નથી. પ્રશ્ન ચાર, રેહાના શું કામ કરે છે? તો રેહાના પોતે એક શિક્ષિકા છે અને શાળામાં ભણાવવાનું કામ કરે છે. અને પ્રશ્ન પાંચ જોઈએ કે આપણે બધા કુટુંબ વિશે ભણે તો કુટુંબમાંથી આપણને બધાને શું શું શીખવા મળે છે? તો કુટુંબમાંથી આપણે આગળ પણ જોયું હતું કે સમૂહ જીવનની ભાવના જોવા મળે, એકબીજાને પરસ્પર મદદ કરવાની, વડીલોને માન આપવાની ભાવના. બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો આપણે બધા વડીલોને માન આપીએ તો એ પણ ભાવના આપણામાં કેળવાય છે. પછી મોટાઓને આદર કરવાની અને વહેંચીને ખાવાની ભાવના કેળવાય. સમૂહમાં બધા રહેતા હોય તો આપણે એકબીજાની વસ્તુ આપીને ખાઈએ એ બધી પણ ભાવના વિચાર છે. અને મૂલ્યલક્ષી શિક્ષણ કુટુંબમાંથી શીખવા પણ મળે છે. હવે આપણે આગળનો અભ્યાસ આવતા નેક્સ્ટ વિડીયોમાં કરીશું.